ખરેખર અત્યારે યાર નવું કઈક આપણે કર્યું આ મને આ ગમ્યું યાર, કારણ કે આની અંદર તો જી લાઈટ બેટ આવશે, જો આની અંદર જી આપણે એલઈડી લાઈટ આવશે કરે કરે ને એમ. હા ભાઈ આનો બેટા પાવશે આખો તૈયાર થઈ છે ને, ઘરે જોવા એવું વિશે આવશે. हेलो मित्रों, जय माताजी, जय मोकल, वेलकम बैक टू माय चैनल राजगोई व्लॉग्स. आज एक नवो ज वीडियो नवाज अंदाजनी अंदर आज आप मोरबी में छे, पण कई जगह एवं से आज हूँ तुमने लाइव बतावानो छु, तो जोता रहो ने मौज करो. अत्य सीढ़ीओ चढ़ी चढ़ी जाइए से अमे, हूँ छू अत्यारे रवा पर रोड पर. जो सीढ़ी चढ़ी ने क्या छो, हलो हलो આપણે ક્યાં જઈ ને આ તમને બતાવું. થાકી ગયા? હા લખેલું નથી. બંગલો લેવાનો અહીંયા એક હતો. હા છે આખું રવાપર રોડ, અમારું મિની રાજકોટ છે. મિની રાજકોટ તો અત્યારે હું આવ્યો છું, તમે બધા ઓળખતા જઈશો, ઘણા બધા બ્લોગની અંદર આપણે જોઈએ છે. જેમ કે આપણા વિપુલભાઈ, એને આપણે કહેવાય ને જે કામ ઉપર આવ્યા છીએ, અને ઘણા ટાઈમથી મને રિકમેન્ડ કરતા હતા કે તમે અહીંયા આવો, અમારા જે કહેવાય અમારું જે કામ શું છે કઈ રીતનું છે. તો આપણે વિપુલભાઈ સાથે વાત કરી અને મોજ કરી. પેલા છે ને શરબત પી લઈએ, ગરમી એટલી યાર. તો વિપુલભાઈ કેમ છો? બસ મજામાં. જો તમે આવ્યા ને એટલે ઠંડો ઠંડો તડકાનો અગાસી ઉપર આપણે કામ આવે છે, હું તડકો હોય ને ઠંડો. તમે તો ટોપ ફ્લોર ઉપર હોય ગયા, જો તો તડકાનો હોય ત્યારે સુપર આવો. અહીંયાથી આપણું આજે મિની રાજકોટ દેખાય ને. મિની રાજકોટ આપણે આને રવાપર રોડ ને બીજું ઈજ કહેવાય ને, મિની રાજકોટ. આનું આખું વ્યૂ તમને બતાવું. વિપુલ વગર આપણે હમણાં રસ કાઢી લે પછી વાત કરી. જો અમારું આ મિની રાજકોટ, આ છે ન્યુ રવાપર રોડ. એસપી રોડ કહેવાય ને, એસપી રોડ ઓલી બાજુ, એસપી રોડ ઓલી બાજુ. અત્યારે અમારા વિપુલભાઈ નું કામ અહીંયા ચાલુ છે, ને વિપુલ ત્યાં તો ઓલું સોલાર આવશે ને. નહીં સોલાર આવશે ને, શું આવશે ઉપર ઉપર ને ઉપર સોલાર જ આવે ને. તમે આ કામ ઊંચું કર્યું, હાલો ને શરબત લઈ આવે, શેરડી નો રસ લઈ આવે. મેં આજ આખા દિને લગભગ 5-6 લીંબુ પાણી પીધા છે. મસ્ત ઠંડી ઠંડી આમ શરબત આવી ગયો, શેરડી નો રસ. મારી પાસે વ્લોગના કન્ટેન ઓછા હતા, આજ મેં કીધું લાવો આપણે જઈએ આપણા મિત્રને ત્યાં અને રિનોવેશનની કંઈક તમને વસ્તુ બતાવી. ને વિપુલભાઈ હમણાં શરબત પીને શું બતાવવાના આવે? વિપુલભાઈ આપણું કામ બતાવ. વિપુલભાઈ આ શું હે? હે હા આ શું આપણે? જો આ છે ને આ જે આપણે અત્યારે આ એલિવેશનમાં જ ને આ રહ્યું. હા એલિવેશન છે, પણ જો આ ડબલ આપણે કરેલું કે આને ટૂંકમાં આપણે સેન્ડવિચ કહી. સેન્ડવિચ? હા. હા બટેકા છે કે નહીં મસાલો? એવું છે, બટેકાનો મસાલો છે કે નહીં? આ સિંગલ પીસ આવે. આ સિંગલ? આ સિંગલ. ને આમ તમને હું જોઈન્ટ કરીને બતાવું, અને આ કેવી રીતે જોઈન્ટ થાય ને બટેકાનો મસાલો નાખશો અંદર. હા હા એટલે સેન્ડવિચ થઈ જાય એમ. હા આ બીજું સેમ્પલે આપણે કહી દઉં, આ સેન્ડવિચ થઈ જાય. સેન્ડવિચ થઈ જાય. આ સિંગલ છે ને આપણે ડબલ કહી દઉં. એટલે ડિઝાઇન મળી ગઈ આવી દીધું. ઓલા ભાઈ કરે એ ભાઈ ગ્રાઇન્ડરથી કાપે છે. કટિંગ? હા એ ભાઈ કટિંગ કરે છે. ફિનિશિંગ કરતા હશે. હા ફિનિશિંગ.
केमिकल है हाँ ये केमिकल केमिकल के जॉइंट थे इसे ऐसे ना जॉइंट थे ये हम हाँ जो तो आप लोग जी फिनिशिंग करो ना हाँ पट्टी रही ना पट्टी नहीं अंदर आप फंसा ही जाए ये हुए हाँ लेवल है जावी जी लेवल है जा लेवल में पहले आप लोग भी आप भाई ये नहीं फैब्रिकेशन हो करे लाभ अच्छा रेलिंग ने वो कहीं बटुआ के नहीं आप भाई अस्तक बराबर अब आने टोटा है क्या हम टोटे नहीं बटाका नो मसालो नाही को एम देखो एक मीठो है हां ठीक है वाह विपुल भाई वाह हमें पर बंगलो एक नंबर है जो अरे हां बंगलो है के फ्लैट से फेब्रिकेशन तो भाई ने नंबर से एमने कॉन्टेक्ट करीने कॉल कर सको जो सैंडविच उंधावरी नो थई जाय वाह छोटी जी अड़ी ने प्रेशर के मारवानी आप आना बाजू हुकावा देव पड़त हुई आप ये डिजाइन बनी जैसे ना मस्त आ ठेट उदी ले जाओ ने ऊपर ना आ ठेट उदी हम ठेट उदी ले जाओ ओया उदी ना ये ऊपर अडड़वानी के नहीं यहां ऊपर नहीं अडड़ आटली आटली लोखंड ना पट्टा ऊपर है वेल्डिंग करीने વેલિંગ નો ટાકા પછી કાઢી નાખો કે નહીં એ ડટાઈ જાય ખબર એનો પણ આપણી આ આંધો કઈ રહ્યો કે નથી કઈ એમ જે ઉપર પટ્ટી રહે ને એ રીતે લોકની પટ્ટી રાખી આની ઉપર આવળો પટ્ટો આવશે બરાબર પછી એની ઉપર કઈ 100 પીસ જાળવો બાળવો જેવું રાખશે તમે કઈ કહેતા હતા ને ઓલા કિયારા આવશે એ કિયારા આમાં આવશે જો આની અંદર હા એની અંદર જાળવો આવશે જાળવો આવશે જાળવો વાવવો ને તારી રીતના સેન્ડવિચ ચોટી જાય એમ ને હા આખો બંગલો છે એપાર્ટમેન્ટ નથી ને હા આખો બંગલો છે આ બાથરૂમ આ બાથરૂમ વાહ બાથરૂમ માં સેન્ટર એસી આવશે આમાં એક રૂમ જેવું બાથરૂમ છે હા હજી આમાં કાર આમાં એસી આવશે હા આમાં સેન્ટર એસી આવશે એમ અહીં એનો હોલ પાડવાનો બાકી છે સેન્ટર એસી આવશે આપણે તમે ઉપર ઓલો બોક્સ મને બતાવો ને અહીંયાનો છે સેન્ટર એસી નો એમ હા ને જો આ આપણે આવડી ટાઈલ્સો आखो बंगलो छे एम ने आखो बंगलो छे गेंडी रही આજી રેલિંગ આવશે ને જી પાઇપ ને રેલિંગ આવશે આપણે જે બારી મારી ને સેક્શન ની શેર આપણે ફ્રેમ ઊભી કરી માર્બલ ની આ માર્બલ ની ફ્રેમ ઊભી કરી દી આપણે અચ્છા આ ફ્રેમ કહેવાય આજી આની ઉપર સેક્શન આવશે સેક્શન બારી ઓલો અરીસા વાળો અરીસા હા એ બધાના વિભાગ અલગ અલગ હશે ને કામના આ લિફ્ટ ગાડો આપણે જે લિફ્ટ ચડી ને આ એમાં જે ફ્રેમ મારી છે હજી આમાં સાફ સફાઈ ને એપોક્સી ને આ ટૂંકમાં જે આ બ્લેક એલિવેશન આની વાહ કિચન આ બાથરૂમ બાથરૂમ હા હવે આપણે જે નહીં ને એ બાથરૂમ છે અને તો આપણે દવાઈ જાણો રૂમ એના જેવું તો આ બાથરૂમ છે મને દેવડે એવું કિચન છે ના કિચન નથી આ બાથરૂમ છે આમાં જો આપણે એમ આપણે આને ટૂંકમાં આપણે એને ફોટો ફ્રેમ કરીએ આ ટૂંક જગ્યાએ મોરનીમાં ઓછી જગ્યાએ કરાવે આવું વસ્તુ બરાબર બહુ વાઈડ લાગે આ વસ્તુ હજી
અમાર જે થીમ આવશે વોલપેપર વોલપેપર ને ટૂંકમાં જે આપણે ગ્લાસ આવે ગ્લાસમાં પાણી આવશે ટૂંકમાં આપણે જે ઘરે માછલી ઘર કહીએ ને એ ટૂંકમાં માછલી ઘર આવે સમજે બાથરૂમમાં માછલી ઘર એટલે આપણું દુબઈ દુબઈ ટાઈપ દુબઈ થીમ થઈ છે આ દુબઈ થીમ હા રૂમ ભાઈ ખતરનાક જો જી હા હા ના હોલ ના રૂમ ને એ તો બધું અલગ આ ગેલેરી આ કિચન અંડરગ્રાઉન્ડ લેસી છે ઓલું ઉપર વાળું છત માંથી હવા ખાય છે અહીંયા પીઓ પીએ સાથે ને આજે પીઓ પી થઈ છે આ બીજું બાથરૂમ તમે પણ જે માર્બલ આપણે જે કહી છે ને બ્લેક આ રાજસ્થાની પથ્થર તમે જે કહેતા હતા ને જરી 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 વાળા પથ્થર હવા તમે આમ ઊંડા 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 લઈ જાઓ આમ મને કઈ ખૂબ તો ઉજ જ નથી પડતી હવે કેટલાક બાથરૂમ હે બાથરૂમ તો જેટલા જેટલા ફ્લેટ એટલા તો બાથરૂમ તો હોવા જોઈએ ને વાહ આ કમ્પ્લીટ થશે ત્યારે કેવી મુ આમ જમાવટ વાત પૂછો માં કમ્પ્લીટ થાય તેથી આપણે આખો સીન લેવો છે એમ મને ગુડ બે ઘરે નામ શું ખબર છે આ તો જે પાટી દાદી જી છે માયા છે ઓકે આપણે દાદી ખરાબ ન થાય દાદી ખરાબ ન થાય ને કોઈનું ડેમેજ ન થાય બહુ મસ્ત આ જોરદાર મિત્રતા બધી જગ્યાએ કામ કરતા હોય લીટા પડે ને ટાઇલ્સ માં ટાઇલ્સ માં આમ લીટા પડે જો અમારી ગાડી પડી ની છે બ્લેક કેની વેસન છે અને આમે જે વિપુલભાઈ પણ કામ કરેલું છે જે કોઈના કામ કરાવવાની મોરબીમાં ઈચ્છા હોય તો વિપુલભાઈને કોન્ટેક નંબર છે કોન્ટેક પણ કરી શકો છો એલિવેશન માટે ને હા એલિવેશન માટે બ્લેક એલિવેશન આપણું વાહ ને આપણે જે સીલ માર્યા છે ને બધે ગાર્ડન વુડન પટ્ટા એ બધે આપણે મારેલા છે ટૂંકમાં એ બંગલામાં કમ્પ્લેટ થઈ ગયો આ બંગલો ચાલુ કર્યો આપણે બરાબર તો તમે શું શું કરો એમ જો મારે ટાઇલ્સ ફિટિંગ આવે બરોબર પછી પ્લેટફોર્મ આવે સીડી આવે બાલ્કની આ વુડન પટ્ટા એલિવેશન ટૂંકમાં જે આવે ને આપણે બધું કામ કરીએ છીએ આનું જે એલિવેશન બધું જ આપણે બરાબર ગમે એવું એલિવેશન હોય ને મોરબીમાં કોઈ પણ જગ્યાએ ગમે જગ્યાએ આપણે મોરબીમાં ઓકે તો વિપુલભાઈને કોન્ટેક્ટ કરજો અને જે કંઈ ઓકે આપણે પેસ આપણે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ આપણું સેવ કન્સ્ટ્રક્શન છે અચ્છા હા હા એ પણ સ્ક્રીન ઉપર હું આપી દઉં છું સેવ કન્સ્ટ્રક્શન તો એમાં પણ ફોલો કરતા રહેજો જેથી કરીને તમને અવનવી જે કહેવાય વસ્તુઓ છે કે વિગતવાર તમને જે જે આમે થીમ આવતી હોય ટાઇલ્સમાં છે કે પછી નવું અત્યારે બધું જનરેશન અત્યારે નવું જ માગે નવું કંઈક કરવું હોય આપણે નવું કંઈક કરવું એલિવેશન માટે પણ એલિવેશનમાં અત્યારે અમારે 45 એલિવેશન એવા છે કે જે મોરબીમાં અવેલેબલ નથી ને જો કે આપણે ચારે જ અવેલેબલ છે આપણે હજી એવા આવશે આપણી પાસે નવા નવા કે કોક માણાને એમ થાય કે ના બંગલો બનાવ્યો એમ એવા એલિવેશન આવશે આપણી પાસે હજી તો હજી જે કંઈ આગળ છે હજી છે આપણે નીચે હાલો વિપુલભાઈ આ વરી શું છે આપણે નવીન થયેલું છે આ કોક નામ થાય કે આપણે મિરર ઉભા છીએ હા હે ને ટાઇલ્સ છે હા ટાઇલ્સ છે અને આપણે આ ડિઝાઇન કરી બાથરૂમમાં તમને પાણી ઊંચા નીચે જોવા ન મળે સેવન સ્ટાર થી કમ નથી એમ તો પછી વાહ એટલે આમાં સેન્ટર એસી છે જો બાથરૂમે સેન્ટર એસી છે એસી તો ચારે ખૂણે આપેલા છે હા આ ટોટલ એક બે ને ત્રણ રૂમ કે ચારે ત્રણ માળ છે ત્રણ એક જ ફ્લેટ છે એક જ એપાર્ટમેન્ટ નથી આનો ધણી એક જ છે એક જ બંગલો
ગાડી પાર્કિંગ ને બધું થઈ ગયું. હા, હિંચકો નાખવાનો છે, અહીં હિંચકાથી ઝૂલશે. હા, આખો નજારો જ અલગ હશે. આ બધા રૂમનું ફર્નિચર જે આપણે જે ઓલે લાલ ડ્રેસરૂમ આવી ને એ જે આ દિવાલમાં આવશે. એમ હા, જે આ દિવાલમાં આપણે લાલ ડ્રેસરૂમ આવશે, એલિવેશન કે એના ટૂંકમાં. આ બાથરૂમ જ છે. આ બાથરૂમ, આ બાથરૂમ અહીંયા આખું આ કાચનું ફિટ થઈશે, આખા કાચ ફિટ થઈશે. ને કોઈના આપણે નાવા જઈએ ત્યારે કપડા બપડા રાખી, એટલે કોઈ ભૂલાઈ જાય તો આપણે અંદરથી જ લઈ લેવાના, કોઈ બહાર જ નહીં નીકળવાનું. રસોડા જેવું બાથરૂમ છે. આખું તૈયાર થશે ને ત્યારે મસ્ત મજા આવશે. હજી અહીંયા રજભાઈ આપણે શું કહેવાય, નારિયેળી ને ઝાડ આવશે, ઝાડ આવશે, રેલિંગ આવશે આખી. હજી કમ્પ્લીટ થતા થતા હજી વરસ નીકળી જશે. એક વરસ થઈ ગયા તમારે, એક વરસ રાહ જોવી પડશે વિડીયો આટલું. હવે હવે કઈ, હવે જો કે નીચે ઓલું કટિંગ કરી આપણે કોઈ સીડી બીડી ચપાનું તો એ આપણે બચાવી, કેવું થાય કટિંગ થાય ને. ઓકે, હાલ ખરેખર અત્યારે યાર નવું કઈક આપણે કહ્યું. મને આ ગમ્યું યાર, કારણ કે આની અંદર તો હજી લાઈટ બાઈટ આવશે. જો આની અંદર હજી આપણે એલઈડી લાઈટ આવશે, કરે કલર ની એમ. હા, આનો ગેટઅપ આવશે, આખું તૈયાર થશે ને ત્યારે જોવા એવું વિશે આવશે. ના ના, ખરેખર આપણે વિપુલભાઈ બોલે એવા ને, એલિવેશન એક નંબર, જોરદાર એલિવેશન. વિપુલભાઈ જે કામ કરે છે, આપણે કીધું કે એકવાર આવો, મારું કામ છે અને મારે આ યુટ્યુબ માં મૂકવું છે. ખરેખર જોરદાર વિપુલભાઈ તમે કામ કરો છો. ભાઈ ને કોન્ટેક્ટ કરજો, ખાસ કરીને જે કોઈને મકાન બનાવવાની ઈચ્છા હોય, એલિવેશન કરવું હોય, કોઈ પણ ટાઇલ્સ ફિટિંગ, કિચન ફિટિંગ, સીડી ફિટિંગ, ગમે મોરબી માં, ગમે મોરબી માં, ગમે યાર. વાહ, જોરદાર. કલરકામ ચાલુ છે, કલરકામ વિપુલભાઈ અમને લઈ જાય છે નીચે. ટાઇલ્સ ફિટિંગ ચાલુ હોય છે. આપણે જે નીચે આવે ને તરિયામાં જે આવડી સીતું આવે, આવડી ટાઇલ્સ, હા, એટલે ટૂંકમાં ટાઇલ્સ જ છે આપણે. બરોબર, આવડી સાઈડ આવે. આ 10x10 કે 12 છે? આ છે તમારે 3 મીટર. 3 મીટર? હા, 3 મીટર. ને આમાં હાઇટમાં આપણે મિનિમમ 4 મીટર છે. એટલે આપણે મોરબીમાં આવડી ટાઇલ્સ આથી ને મોટી બનતી હોય, બનતી હોય છે. ના, છેલ્લામ છેલ્લી ટાઇલ્સ આવડી સાઈડ એમ. હા, છેલ્લામ છેલ્લી આવડી સાઈડમાં આપણે. અહીંયા માર્બલના પાટી તમને જોવા મળશે. આપણે જે કિચન કરીને રજભાઈ, એ આપણે આ પાટીમાંથી કિચન કરીને એવું. હા, આ બ્લેક પથ્થર ક્યાં માર્બલ? હા, ના માર્બલ નહીં, બ્લેક પથ્થર, ગ્રેનાઇટ. ગ્રેનાઇટ? હા, ગ્રેનાઇટ. માર્બલ આપણે જે તમે જે બાથરૂમમાં આપણે માર્યા છે ને પાણા પાણા, એ માર્બલ હતા. આજે ખરેખર ભાઈ મને તો મજા આવી ગઈ. અત્યારે જે હું કીધું આપણે એલિવેશન જે વિપુલભાઈ અત્યારે બતાવ્યું, અને અહીંયાનું જે કામ આખું રાખ્યું છે વિપુલભાઈ, એક બે મકાન પણ મને બતાવ્યા એમનું. ડિગ્રી તાપમાનમાં તો અમે કામ કરીએ છીએ, 44 ડિગ્રી. આપણે શેરડીનો રસ પીવરાયો તો પણ આપણે ગરમી એટલી જ શું કરીએ, ગરમી ચડી ગઈ યાર. તો ખરેખર એલિવેશન જોઈને મને તો ખૂબ મોજ આવી ગઈ. આખો આ બંગલો છે, બંગલાનું કામ વિપુલભાઈ રાખે છે, અને એલિવેશન માટે કોઈ પણ કામ માટે, કોઈ પણ કામ માટે, XYZ ટોટલી ગાડી કામમાં માટે કોઈ પણ ઇન્સ્ટા આઈડી પણ છે, શિવ કોન્ટ્રક્શન આપણું ઇન્સ્ટા આઈડી છે, પણ એમાં કોઈ કોન્ટેક્ટ આપણો કરી શકે, અને વિપુલભાઈના કોન્ટેક્ટ નંબર પણ છે. તો જેથી કરીને તમારે કોઈને મોરબીની અંદર ક્યાંય પણ કંઈ કામ કરાવવું હોય તો કોન્ટેક્ટ અવશ્ય કરજો.
તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. બાય બાય.